કુંભાસણ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની રજૂ કરાઈ દરખાસ્ત. કુંભાસણ ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતા ચકચાર મચી જવા પામી છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, તો બીજી તરફ પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ થતા ગામનું રાજકારણ ગરમાયું છે. પાલનપુર તાલુકાના કુંભાસણ ગામની ગ્રામ પંચાયત 10 વોર્ડ ધરાવતી ગ્રામ પંચાયત છે, જે ગ્રામ પંચાયતના 7 જેટલા સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા ખળભળાટ મચી જવા પામી છે, જેમાં ગ્રામ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર ગ્રામ પંચાયતના સરપંચ મનસ્વી વહીવટ કરી ભ્રષ્ટાચાર સહિતના 9 મુદ્દાઓ પર અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેમાં અગાઉ આ સભ્યોએ સામૂહિક રાજીનામા આપ્યા હતા, પરંતુ કોઈ જ ઉકેલ ન આવતા આખરે 7 સભ્યોએ પાલનપુર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરાયેલી દરખાસ્ત મુજબ કુંભાસણ ગ્રામ પંચાયતના સરપંચ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર અને ગ્રામ પંચાયતના સદસ્યોને વાંધો હોવા છતાં પણ વિકાસના કામોના બિલ કે વાઉચર પંચાયતની મિટિંગમાં વંચાણે લીધા વગર બારોબાર ચૂકવી દેવામાં આવે છે. વર્ષ 2016 થી 2019 સુધીના સમયગાળામાં સફાઈના કામની ગ્રાન્ટમાં થયેલા ભ્રષ્ટાચાર, ચણાસર તળાવના બાવળની હરાજી તેમજ ગૌચરમાં આવેલા બાવળની હરાજીમાં થયેલ ભ્રષ્ટાચાર, દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલા ફાળાના હિસાબો, પંચાયત દ્વારા આચરેલ ભંગારના નાણાં, બેંક ભાડા પેટે આવતા નાણાં, નવી ડેરી પાસે બનાવેલ પ્રોટેક્શન દિવાલ તેમજ મંદિરમાં નાખેલ બ્લોકમાં ગેરરીતિ અને 14મા નાણાપંચ તેમજ અન્ય કામોમાં ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓને ધ્યાનમાં લઈને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. ત્યારે અમારા 10 સભ્યોની બોડી છે અને 10 સભ્યોમાંથી 7 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. કારણ કે 127 સર્વે નંબરની અંદર જે ચઢાવ આવેલો છે તે ગોચર છે અને ગોચરની અંદર બાવળોનું સિનીકરણ કરાયેલ છે, ગોડા બાવળોનું, અને ગોડા બાવળો વેચી અને પંચાયત ભંડોળમાં જમા કર્યા છે કે નથી કર્યા એ પણ સરપંચ તથા તલાટી કહેતા નથી. બીજું મિનિંગ કે અમારે 2 મંદિરની અંદર 2 લાખની બ્લોકની ગ્રાન્ટ આવી હતી, એ ગ્રાન્ટ એ બારોબાર એમને પંચાયત મિટિંગમાં મૂક્યા સિવાય, બોડીની અંદર મૂક્યા સિવાય એમને બારોબાર બિલ ચૂકતા કીધો. તલાટીશ્રીને કહેવા સતો તલાટી એવા મેં કીધું તલાટીને કે સાહેબ બારોબાર આ બિલો કેમ ચૂકવણું કરો છો, એટલે કે મારા એસોના કહેવાથી હું આ બિલોનું ચૂકવણું કરું છું. એટલે અમને અસંતોષ થયો અને અસંતોષને અનુસંધાને અમે આ રાજીનામું આપવા માટે સંમત થયા છીએ. આ ગોળોનું ખાતું, સ્ટેટ લાઇટનું ખાતું મારી પાસે છે અને વર્ષની અંદર 80 ગોળા ચઢાવું છું હું. અને એમ કહે છે કે તું ભ્રષ્ટાચાર છે, હાડી 300 પોઈન્ટ છે, તો કેટલા ગોળોનો હું ભ્રષ્ટાચાર કરતો છું આવી વાતો કરી રહ્યો છે. એટલે મને આ સાંધા થયું, એટલે હું રાજીનો અવિશ્વાસની દરખાસ્તમાં સંમત થયો છું.